કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ, હું અનિત તરસરિયા, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમારી તબિયત એકદમ સારી હશે અને આપણે ઓલરેડી ટેટ ટાટના જે વિડીયો સેશન ચાલતા છે એના આપણે એન્ડિંગ પર પહોંચી ગયા છે. હજુ એક આ અને આના પછીનો પણ એક વિડીયો જવાનો છે અને પછી જ આપણું ટેટ ટાટની જે સિરીઝ છે એ પૂરી થવાની છે. ધોરણ 1 થી 5, 6, 7, 8, 9, 10 એમના વિડીયો ઓલરેડી થઈ ગયા છે અને 11મું ધોરણ અને 12મા ધોરણનો એક વિડીયો આવી ગયો છે જે તમે જોઈ લીધો હશે એવો મને વિશ્વાસ છે. અને ના જોયો તો પ્લીઝ એ જોઈ લેજો, પછી જ અહીંયાથી આગળ વધજો એટલે આપણો એક ફ્લો છે એ મેન્ટેન રહે. બસ લાંબી વાતચીત આપણે નહીં કરીશું, સીધા પોઈન્ટ પર આવીશું. ક્વેશ્ચન પહેલો જોઈએ. તો ક્વેશ્ચન કયો છે ભાઈ? તો અહીંયા એક પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન નંબર 1 થી 5. પ્રશ્નમાં આપેલી આપેલ શ્રેણી તરેહ પેટર્ન, એક પેટર્ન આપેલી છે એ ચાલુ રહે તે જવાબ પર નિશાન કરો. ઓકે, અહીંયા એક આપણને પેટર્ન આપેલી છે અને પેટર્ન ફોલો કરવાની છે. ચલો કેવી રીતે જોશું. ચલો એક વસ્તુ છે, જો અહીંયા એક આ કયું છે ભાઈ, નાંદલું છે, એ જ આપણે ફોલો કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. અહીંયા જો એક આ પેટર્ન આવતી છે, જે ચોરસ છે એ અહીંયા જાવ તો એ મોટું થતું છે, આ મોટું છે તો અહીંયા જાવ તો નાનું થતું છે, તો આ જે છે નાનું છે તો આ ખૂણામાં જશે એટલે મોટું થશે, એવું કયું દેખાતું છે? તો બધા દેખાતા છે, બરાબર છે. બીજું, બીજી પેટર્ન કઈ છે? જો આ જે છે નાનું છે એ બેઠું ને બેઠું અહીંયા મોટું થતું છે. જો અહીંયા જે પોર્શન આપેલું છે આ એ સેમ ટુ સેમ અહીંયા પણ આપેલું છે. પછી જો આનું પોર્શન, અહીંયા જે ડાર્ક પોર્શન છે એ નાનું કરીને અહીંયા પણ આપેલું છે. ઓકે, તો હવે આ મોટું પોર્શન, આખી મોટી આકૃતિ આવી રીતે અહીંયા મોટામાં અહીંયા હશે, તો એવી કઈ આકૃતિ છે? તો એક તો આ છે, એક તો આ છે. આ ખોટી પડશે કેમ કે અહીંયા આવવું જોઈએ, મોટું આ છે ને. ઓકે, આ પણ નહીં આવે, એક આ આવી શકે. ઓકે, બીજું કયું આવે? તો જો અહીંયાથી આ મોટું જે ચોરસ છે એવું કટુકટ અહીંયા નાનું થતું છે. જો અહીંયા જે નિશાની આવતી છે સેમ ટુ સેમ આ, જો અહીંયા આ નાનું ચોરસ છે અહીંયા મોટું થતું છે પણ કટુકટ આ નિશાની અહીંયા આવતી છે. ઓકે, તો આ વસ્તુ શું થશે? અહીંયા નાની થશે અને આ જે રીતનું અહીંયા છે એવું ને એવું દેખાવું જોઈએ. તો એવું ને એવું કયું દેખાતું છે? તો આ એક દેખાતું છે. જો અહીંયાથી આ કોર્નર છે ને, તો અહીંયાથી આ કોર્નર છે. એક તો આ ફોલો થતું છે, આ ફોલો થતું છે, આમાં આ ભૂલ આવી જતી છે એટલે આ નહીં આવે. અને આમાં કઈ ભૂલ આવતી છે? તો એક આમાં આ ભૂલ આવતી છે એટલે આ નહીં આવે. તો આપણો આન્સર કયો સેટ થતો છે? તો આન્સર સેટ થતો છે એ. તો એ કયો આન્સર છે એ બી ચેક કરી લઈએ, એમાંનો કયો આન્સર છે. ઓકે, તો એ હોય એવી કઈ આકૃતિ છે? તો એક જ વસ્તુ ફોલો થતી છે, નંબર 1 ફોલો થતી છે, તો એ બરાબર નંબર 1. સમજા પડી? ઓકે, ચલો બીજું શું કહે છે? એક સર્કલ આપેલું છે એના અંદર કંઈક જે આપણે લાઈન આપેલી છે એ છે. તો આ લાઈન કેટલી છે? જો અહીંયાથી આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ઓકે, સેમ ટુ સેમ એવું આપી દીધું. તો આ જ આકૃતિ અહીંયા રાઉન્ડ હતું તો અહીંયા પણ રાઉન્ડ આવ્યું. હવે આ રીતનું નિશાન છે તો આ રીતના નિશાન બધામાં છે, યસ છે. આની અંદર કેટલી લાઈન થઈ ગયેલી હતી? 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો અહીંયા પણ 8 આવવા જોઈએ. આમ આવી રીતે થશે, ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8. એવી કઈ આકૃતિ છે? તો ભાઈ આ દેખાતી છે. જો પહેલી 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે આન્સર કયો આવે? 1 કસે દેખાતો છે તો એ બરાબર 1 છે. સમજો ભાઈ, ઈઝી છે આ ક્વેશ્ચન. આની પેટર્ન ફોલો કરવાની છે અને આ ક્વેશ્ચન નવા છે થોડા, જોજો. અને આ ક્યારના છે? તો 2014ના બી ક્વેશ્ચન છે, જોજો ભાઈ. ત્યારે બી આવા પૂછાતા હતા, ત્યારે બી કદાચ પૂછાઈ જાય. ચલો, ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે? આ આમ જોતા થોડું અઘરું લાગે પણ આને હટાવો. જો આ પહેલી જે આકૃતિ છે એ અંદરનું જે નિશાન છે એ ચોકડી છે, મતલબ આ વત્તા હોય એવું હોય, અને એનું ડોટ ક્યાં છે? અહીંયા છે, જો દેખાય છે. બીજામાં શું થતું છે? તો બીજામાં ગુણાકાર થતો છે અને જે ડોટ છે એ અહીંયા આવી જતો છે. ત્રીજામાં જો, ત્રીજામાં બી સેમ એવું ને એવું જ ચાલતું છે. જો એમાં બી સરવાળો છે અને ડોટ અહીંયા આવી જતો છે. તો હવે જે વસ્તુ આવશે એ કેમ આવશે? ગુણાકાર આવશે અને ડોટ વચ્ચે આવશે. તો ગુણાકાર આવે ને ડોટ વચ્ચે છે, તો આ નથી, આ છે, આ નથી, આ નથી. તો આન્સર કયો આવે? બીજો. બીજો કસે છે? યસ, બી. બી ઇઝ અ રાઈટ આન્સર. ઈઝી છે, સમજો પડે છે. ઓકે, ચાલો પ્રશ્નની જગ્યાએ શું આવશે? એક એક વી આપેલો છે. જો અહીંયા આ વી આપેલો છે, અહીંયા 2 વી ભેગા કર્યા છે, બરાબર છે. આ 1 વી છે તો અહીંયા 2 વી એટલે ડબલ્યુ થઈ ગયા. અહીંયા એ છે તો ડબલ એ ને ભેગા કરો તો આમ થઈ જાય. તો એવું ક્યાં દેખાતું છે? આ તો ડબલ્યુ ઊંધો છે, આ નહીં આવે, એન નહીં આવે, આ પણ નહીં આવે. તો જો આ 1 એ અને બીજો એ એમ જેવો દેખાતો છે, તો આ 1 જ એવો દેખાતો છે. તો આન્સર કયો આવે? 1.
સમજે પડે છે, ઈઝી છે ને ભાઈ, બસ આવી રીતે તૈયારી કરશો તો ચોક્કસ પાસ થઈ જશો. ચાલો નેક્સ્ટ શું કહે છે ભાઈ, પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે ભાઈ? ચલો અહીંયા શું આપેલું છે, અહીંયા કંઈક આવી પેટર્ન આપેલી છે આમ. હવે આ શું છે જો, આમ આપેલું છે તો આને હું હટાવું, આમ પકડું અને આને હટાવું આમ કરું તો આ ગોળ બની જાય કે નહીં? આને કંઈ નથી કર્યું, વિરુદ્ધ દિશા છે અને ગોળ કરેલું છે. તો આની વિરુદ્ધ દિશા આમ આપેલી છે જો, આ તો આને હું ભેગા કરું તો આ આમ થઈ જશે. સમજા પડી? તો આવું ક્યાં થતું છે? તેવું કશે થતું છે? યસ, આ તો ના જ આવે, આ ના આવે, આ ના આવે, આ ભેગું થઈ જાય ચોરસ. તો કયો આવે? ઓનલી થ્રી, એટલે સી આન્સર આવે ભાઈ. યસ, સી આન્સર આવે, બરાબર છે. ચાલો નેક્સ્ટ પ્રશ્નો, પ્રશ્ન નંબર 6 થી 10, અંક અને અક્ષરની પેટર્ન જોઈ પ્રશ્નાર્થની જગ્યાએ સાચો જવાબ આપો. હવે આ છે ને એક મગજનો દુખાવો, પહેલો હતો શું મગજનો દુખાવો, જ્યારે પણ પોઈન્ટ વાળું કંઈ આવે ને એટલે સ્ટુડન્ટને થોડીક ટેન્શન આવે. પેટર્ન આપણે શું કરવાની, પોઈન્ટને હટાવી દો. 1.5 છે તો એને 15 લખી દો, પછી 2.3 છે તો હું એને 23 લખી દો, પછી કેટલા છે, 3.1 છે તો હું એને 31 લખી દો. પોઈન્ટ કાઢતો છું, 3.9 છે તો એને 39 લખી દો. હવે તો ઈઝી, શું કરવાનું, ગેપ ચેક કરવાનો. 15માં હું કેટલા પ્લસ કરું તો 23 થાય, તો 8 પ્લસ કરું તો 23 થાય. 23માં હું કેટલા પ્લસ કરું તો 31 થાય, તો 8 પ્લસ કરું તો 31 થાય. અને આમાં પણ હું 8 પ્લસ કરું તો 39 થાય. પેટર્ન કઈ ચાલતી છે? પ્લસ 8ની. તો 39 વત્તા 8 કરો તો જવાબ કેટલા આવે? 47. પણ પોઈન્ટ આપણે કાઢ્યો હતો તો પાછો લગાવી દો તો કેટલા આવે? 4.7 છે કસે. યસ, સી ઇઝ અ 4.7. ચાલો ડન, આગળ વધીએ. ચલો અહીંયા કંઈક એક પેટર્ન આપેલી છે, કશું જ નહીં કરવાનું. આમાં શું કરવાનું, એક આપણે કોડિંગ ડીકોડિંગ કરી દેવાનું. તો જી બરાબર કેટલા આવે? 7. એચ કેટલા છે? 8. પછી કેટલા છે જે બરાબર કેટલા આવે? 10. પછી એમ એટલે કેટલા આવે? 13. દેખાય છે ને ભાઈ, એમ એટલે 13. અને વી, તો વી બરાબર કેટલા આવે છે? 22. ઓકે, ચેક કરીએ. ચલો 7 થી 8 પર જવું હોય તો પ્લસ 1, 8 થી 10 પર જવું હોય તો પ્લસ 2, અને 10 થી 13 પર જવું હોય તો પ્લસ 3. તો હવે કોની વારી આવે? પેટર્ન ખબર પડી ગઈ ને, 1 2 3. હવે કેટલા આવે? 4. તો 13 વત્તા 4 કરો એટલે 17, અને 17 વત્તા 5 કરો એટલે કેટલા થાય? 22. 22 એટલે વી આવતો છે. ઓકે, તો 17મો આલ્ફાબેટ કયો છે? તો 17મો આલ્ફાબેટ છે ક્યુ. તો અહીંયા આન્સર કયો આવે? અહીંયા આન્સર આવે ક્યુ. દેખાતો છે કશે? યસ, પડે છે ભાઈ, ઈઝી છે ને, રીઝનિંગ કશું જ નથી, બસ શાંત માઇન્ડ રાખો, થઈ જશે, બધું થઈ જશે, અને તમારું તો થઈ જ જશે. ચલો નેક્સ્ટ શું આપેલું છે જો, જ્યારે પણ આવું આપે ને ત્યારે આ શું છે, કોડિંગ વિથ નંબર સિરીઝ આપેલી છે. શું આપેલું છે? કોડિંગ વિથ નંબર સિરીઝ. ચલો આપણે પહેલા નંબર સિરીઝને સોલ્વ કરીએ. અહીંયા 1 છે, 1, પછી કેટલા છે? 2, પછી કેટલા છે? 6. અહીંયા 2 લખી દીધા, પછી કેટલા છે? 6, અને પછી કેટલા છે? 21. ચલો આની સિરીઝ પહેલા સોલ્વ કરીએ. ઓકે, આ શું કર્યું છે? તો 1 × 1 + 1 એટલે જવાબ કેટલા આવે? 2 આવે કે નહીં? યસ. તો 2 × 2 + 2 એટલે થાય 6? યસ થાય. ઓકે, તો સેમ આ જ વસ્તુ કરો, 6 × કેટલા કરવાના? તો અહીંયા ગુણાકારમાં 1 હતો, અહીંયા ગુણાકારમાં 2 હતા, તો કેટલા થશે? 3, એટલે 18 આવે. વત્તા અહીંયા કેટલા હતા? પ્લસ 1 પ્લસ 2, તો હવે કેટલા આવે? પ્લસ 3, તો કેટલા આવે? 21 આવતો છે. તો હવે શું આવશે? તો 21 × અહીંયા કેટલા હતા? તો ગુણાકારમાં 1 હતો, પછી ગુણાકારમાં 1 હતો, 2 હતો, 3 હતો, હવે કેટલા આવે? 4, એટલે આનો આન્સર 84 આવી જશે. અને પ્લસ કેટલા કરવાના? તો પ્લસ 1 હતો, પ્લસ 2 હતા, પ્લસ 3 હતા, તો હવે કેટલા? પ્લસ 4. આન્સર કેટલો આવે? 88. તો 88 કેટલામાં દેખાતું છે? તો એક આમાં દેખાતું છે, એક આમાં દેખાતું છે, તો આ આન્સર આવે. જોઈએ હવે આગળ શું થતું છે. ચલો અહીંયા શું છે? ક્યુ, આ ક્યુ કેટલા પર આવે છે? 17 ઉપર. ઓકે, પછી એફ, સોરી, અહીંયાથી આનું આપણે ચેક કરવાનું છે. ક્યુ, પછી એસ, તો એસ કેટલા પર છે? 19 ઉપર. આ કેટલા પર છે? 19 ઉપર. પછી યુ, તો આપણે યુ કેટલા ઉપર છે? તો 21 ઉપર. ઓકે, ડબલ્યુ કેટલા ઉપર છે? તો ડબલ્યુ 23 ઉપર. ઓકે, તો આ શું છે? 17 + 2 એટલે 19 + 2 એટલે 21 + 2 એટલે 23 + 2 એટલે કેટલા આવે? 25. તો પહેલો આન્સર કયો આવે? વાય. અને 88 તો આવી ગયું છે, એવો કોઈ દેખાતો છે? તો આ એક જ દેખાતો છે, અહીંયા તો ઝેડ આવી જતું છે. જો આ ઝેડ આવી જતું છે ને, તો આન્સર હોય નહીં. લાંબી મજૂરી કરવાની નહીં, સીધો આન્સર આવતો હોય તો પહેલાં એ જ લખી દેવાનો. 25 પર કોણ આવે? વાય. તો આન્સર આપણો કયો આવે? DY88B. ઓકે, ચાલો નેક્સ્ટ.
અહીંયા શું આપેલું છે જો ડી વન ઈ વન એફ વન કઈ નથી આપ્યું એટલે આપણે એક એક ધારી લઈએ. પછી શું કર્યું છે તો ડી વન વન હું ધારતો છું જો કઈ નથી એટલે હું એક ધારતો છું ઈ વન પછી જે છેલ્લું છે ને એમાં ટુ થયું આ પહેલી સિક્વન્સ કઈ બીજી સિક્વન્સમાં શું થયું પહેલું એઝ ઇટ ઇઝ રાખ્યું ઈમાં એક હતું તો બે થયું એફમાં એક હતું તો બે થયું એક બેનું બે થયું બરાબર છે. તો હવેની સિક્વન્સમાં શું આવે તો જો અહીંયા કયું આવ્યું તો ડી ટુ આ ડી વન આ છે ડી વન ઓકે ઈ ટુ તો આ ઈ ટુ છે તો હવે એફ ટુ તો આ એફ ટુ છે તો હવે કોણ આવે તો ડી ટુ ઈ ટુ એફ ટુ એવો કોઈ ઓપ્શન દેખાતો છે તો દેખાતો છે ભાઈ ડી ટુ ડી ટુ એફ થ્રી આ નહીં આવે આ નહીં આવે ડી ટુ ઈ ટુ એફ ટુ ડી ટુ એફ ઈ ટુ એફ ટુ જવાબ કયો આવે આપણો ડી સમજો પડી લાંબુ લચાક જેવું કંઈ કરવા નહીં શોર્ટમાં જેટલું જાય એટલો આન્સર લાવવાનો બરાબર છે. ચાલ નેક્સ્ટ એ બરાબર આ ભાઈ હું આપેલું છે ચલો એ બરાબર અહીંયા આનું મિનિંગ શું થાય એક થાય હવે એક ગુણ્યા બે કરો એટલે કેટલા થાય બે કેમ તો એ વન ઉપર આવે હવે બી કેટલા ઉપર આવે તો બી કેટલા ઉપર આવે બે પર આવે તો બે ગુણ્યા બે કરો એટલે કેટલા થાય ચાર થાય છે એવું ઓકે સી કેટલા પર આવે ત્રણ પર ત્રણ ગુણ્યા બે કરો એટલે કેટલા આવે છ આવે છે છ ઓકે ડી કેટલા ઉપર આવે તો ડી ચાર ઉપર આવે ચોથા નંબરનો આલ્ફાબેટ છે એને ગુણ્યા બે કરો એટલે કેટલા થાય આઠ થાય તો હવે કોણ આવે ડી પછી એ બી સી ડી ઈ ઈ પછી કોણ આવે એફ તો અહીંયા ઈ ઈ એટલે કેટલા આવે પાંચ પાંચ ગુણ્યા બે કરો એટલે કેટલા આવે દસ તો ઈ પછી કોણ આવશે ઓબ્લિક ટેન અને પછી એફ એફ કેટલો આવે એ બી સી ડી ઈ એફ અને આ કેટલા આવે છ ગુણ્યા બે કરો એટલે કેટલા આવે બાર તો એક તો આવે ઈ ટેન અને પછી એફ ટ્વેલ્વ એવો કશો છે ભાઈ આન્સર તો એવા બે મૂકવાના છે કેમ બે છે ક્વેશ્ચનમાં ઓકે તો ઈ ટેન વાળો કયો છે તો ઓનલી એક આ દેખાતો છે તો કયો આવે સી સમજે પડે છે ઇઝી જાય છે ને ઓકે ચલો ફીર તું આગે ભણો પ્રશ્ન નંબર અગિયાર અને તેર સમ સંબંધ ઓળખી સાચા જવાબ આપો અહીંયા કંઈક છે ભાઈ થી એવું કંઈક શબ્દ હશે ચલો કંઈ વાંધો નહીં આપણે તો ક્વેશ્ચન હાથે મતલબ છે અણુશાસ્ત્ર તો એ રિલેટેડ કોના હાથે છે અણુ હાથે તો સમાજશાસ્ત્ર કોના હાથે રિલેટેડ હશે સમાજ સાથે બહુ ઇઝી ભાઈ છે કસે યસ કયો છે ભાઈ બી આવડેંગા ઇઝી છે ને આવડેંગા આવડેંગા ચાલો ને કસ એક કુટુંબના છ સભ્યો એ બી સી ડી ઈ અને એન્ડ એફ સાથે મુસાફરી કરી રહ્યા છે ઓકે ચલો કઈ વાંધો નહીં બી એ એટલા કેટલા માણસો છે તો એટલા માણસો છે એક બે ત્રણ ચાર પાંચ અને છ એ લોકો સાથે મુસાફરી કરી રહ્યા છે બી એ સી નો પુત્ર છે ચલો જોઈએ કોણ કોનો પુત્ર છે બી એ કોનો પુત્ર છે તો સી નો પુત્ર છે તો સી માતા હોય કે પિતા હોય પણ એનો પુત્ર તો આ થાય જ ને એટલે બી ડાયરેક્ટલી કોણ થશે તો બી એ સી નો પુત્ર તો બી એ સી નો પુત્ર થઈ ગયો આ માતા હોય તો પણ આ પુત્ર થશે ને પિતા હોય તો પણ આ પુત્ર થશે ઓકે પણ સી એ બી ની માતા નથી અહીંયા શું કીધું છે જો બી એ સી નો પુત્ર છે પણ સી એ બી ની માતા નથી હવે માતા ના હોય તો કોણ હોય માતા ના હોય તો કોણ હોય પિતા હોય સમજા પડી એટલે આ માતા નથી એવું કીધું છે કે બી એ સી નો પુત્ર છે પણ સી એ બી ની માતા નથી હવે માતા ના હોય તો શું હોય પિતા હોય સમજા પડી ઓકે હવે શું કહે છે એ અને સી એ લગ્ન કર્યા છે વાંધો નહીં ભાઈ વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન કરવા જ જોઈએ તો આ બે શું થશે હસબન્ડ વાઈફ થશે તો એ કોણ થશે તો અહીંયા શું કીધું છે એ અને સી એ લગ્ન કર્યા છે તો આ જો પુરુષ હોય તો આ શું થશે સ્ત્રી સમજા પડી ઓકે ચાલો તો આ શું થયું બી ની માતા કોણ થશે એ અને બી ના ફાધર કોણ થશે ચાલો અહીંયા સુધી ડન પછી શું કહે છે ઈ એ સી નો ભાઈ છે કોણ ઈ એ કોનો ભાઈ છે સી નો ભાઈ છે તો ઈ એ સી નો ભાઈ છે તો આનો ભાઈ અહીંયા આવશે ઈ એ સી નો ભાઈ છે અહીંયા પ્લસ થઈ ગયો ભાઈ છે જો ઈ એ સી નો ભાઈ છે ભાઈ એટલે શું થાય પ્લસ અને આપણે પ્લસ કોના માટે લઈએ છે મેલ કેન્ડિડેટ માટે પ્લસ લઈએ છે અને માઇનસ કોના માટે લઈએ છે ફિમેલ માટે ચલો આગળ વધીએ નેક્સ્ટ શું કહે છે ડી એ એની પુત્રી છે ડી એ કોની પુત્રી છે એની તો આ બે હસબન્ડ વાઈફ છે એમનું આ સંતાન બી છે અને પછી એમ કીધું છે ડી એ એની પુત્રી છે મતલબ આમનું શું હશે તો આમની બેન હશે પુત્રી છે એટલે બી ની બેન હશે તો આ માઇનસ આવી ગયું ઓકે એફ એ બી નો ભાઈ છે એફ
એ બી નો ભાઈ છે, આનો ભાઈ છે એટલે આમનો પણ ભાઈ જ થાય. તો એફ એ બી નો ભાઈ છે, ભાઈ છે એટલે શું થાય, પ્લસ થાય. ઓકે, એફ એ બી નો ભાઈ છે તો કુટુંબમાં કુલ કેટલા પુરુષો હશે, પુરુષો હશે એટલે વત્તા હોય એટલા ગણી નાખવાના, વત્તા એટલા કોણ છે, તો એક આ છે, એક આ છે, ત્રણ અને ચાર, એક બે ત્રણ ચાર, ચાર છે. તો ચાર પુરુષો આવે, કુટુંબમાં કેટલા પુરુષો આવે, ચાર. કેમ, કેમ કે એક તો ફાધર, એક તો આ કાકા, એક આ પોતે અને એક એનો ભાઈ, એટલે કેટલા થઈ ગયા, ચાર. પુરુષોની સંખ્યા કેટલી આવે, ચાર. એ ઇઝ ધ રાઈટ આન્સર, ફોર. બરાબર છે, ઇઝી જાય છે ને. ચાલો, નીચે આપેલા વાક્યમાંથી બે સાથે સાચા ન હોઈ શકે, બહુ જ મસ્ત કીધું છે, જોજો. સાથે સાચા ના હોઈ શકે પણ સાથે ખોટા હોઈ શકે, બે આન્સર રાઈટ ના આવે પણ ખોટા આવી શકે, સમજા પડી. આવું બધું ધ્યાન આપવું પડે, આને જ કહેવાય ફોકસ. આ રીઝનિંગ કશું જ નથી, ફોકસ જ માંગે તમારું, સમજા પડી. આ ફોકસ કરવાનું છે. બધા મશીનો અવાજ કરે છે, એવું કહે છે કે બધા મશીનો અવાજ કરે, આ ખોટી વાત છે. અમુક મશીનો અવાજ પણ ના કરે તો આ શું થશે, ખોટું. બરાબર છે, ઓકે. કેટલાક મશીનો અવાજ કરે, યસ, બધા જ મશીનો અવાજ ના કરે પણ અમુક, કેટલાક તો અવાજ કરે ને, તો આ રાઈટ. હવે શું કહે, કોઈ મશીન અવાજ કરતું જ નથી, બધા મશીનો સાયલન્ટ હોય. જાઓ ભાઈ લૂમ્સમાં, ખબર પડે ખટક 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 થાય કે નહીં. મતલબ શું, કોઈ કેટલાક મશીનો અવાજ કરે છે, કોઈ મશીન અવાજ કરતું નથી, ખોટી વાત છે, સમજા પડી. ઓકે, કેટલાક મશીનો અવાજ નથી કરતા, યસ, અમુક મશીન સાયલન્ટ હોય, જે અવાજ જ ના કરે, ઓકે, તો આ રાઈટ છે. હવે આપણને કીધું છે શું, એ જો, બે સાથે સાચા ના હોઈ શકે. આ બે સાચે સાથા સાચે થઈ ગયા, રાઈટ હાથે તો ના હોય, પણ બીજું એવું કીધું, પણ સાથે ખોટા હોઈ શકે. તો ખોટા હાથે હોઈ શકે પણ સાચા ના હોઈ શકે, તો ખોટા કોણ કોણ છે, એક અને બીજું કોણ છે, ત્રણ. એવો કોઈ ઓપ્શન દેખાતો છે, તો સી દેખાતો છે, એક અને ત્રણ. તો આન્સર કયો આવે, સમજમાં આવતા હે ના, ઇઝી લગતા હે, બસ આવડેંગા આવડેંગા. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 14 અને 15, તાર્કિક જવાબ આપવાના છે ભાઈ, એ તો તમે આપો જ છો. ચાર ખેલાડીઓ છે, ફૂટબોલ પાછળ દોડી રહ્યા છે. ચાલો આપણે એક વસ્તુ કરીએ, આ ફૂટબોલ છે, ઓકે, કમલ સીધો બોલ વાળા ખેલાડીની પાછળ છે. તો અહીંયા સમજો કે અહીંયા એક ખેલાડી ઉભો છે, આ આપણે એક્સ ધારી લઈએ, આ ખેલાડી અહીંયા ઉભો છે, બોલની પાછળ ઉભો છે, સીધો કમલ સીધો બોલ વાળા પાછળની, આ એક વ્યક્તિ છે, અને એક વ્યક્તિ આપણે બનાવી દઈએ, હેપી. આ એક વ્યક્તિ છે, એ બોલ લઈને ઉભો છે, આ બોલ લઈને ઉભેલો છે, ઓકે. કમલ સીધો બોલ વાળા વ્યક્તિ ખેલાડીની પાછળ છે, તો અહીંયા કોણ ઉભેલો છે, કમલ. બરાબર છે, આની તરત જ પાછળ કોણ છે, કમલ, ઓકે. જય અને બાબુ સાથે સાથે, એટલે મને સાથે સાથે છે પણ કમલની પાછળ છે, કોણ કોણ, એક તો છે જય અને બીજો કોણ છે, બાબુ. આ જય આવી ગયો અને બીજો આવી ગયો બાબુ. સૌથી પહેલા બોલ લઈને કોઈ વ્યક્તિ અહીંયા ઉભો છે, એની પાછળ એક કમલ ઉભો છે, અને કમલની પાછળ જ બંને સાથે ઉભેલા છે, એ કોણ છે, જય અને બાબુ, ઓકે. પછી વધી આગળ, જય અને બાબુ સાથે સાથે પણ કમલની પાછળ છે, થઈ ગયા ભાઈ, ઓકે. ઝલક જય અને બાબુની પાછળ છે, અહીંયા એક ઝલક છે, ઝલક દીખલાજા છે ભાઈ, તો એ ક્યાં ઉભેલો છે, તો એ જય અને બાબુની પાછળ ઉભો છે. સૌથી પહેલા બોલ લઈને કોઈ વ્યક્તિ ઉભો છે, પછી કમલ ઉભે છે, એની પાછળ બે વ્યક્તિ ઉભા છે, જય અને બાબુ, અને એની પાછળ છેલ્લો એક ઝલક ઉભેલો છે, ઓકે. હવે કમલ લાત મારે છે, કોણ મારે છે, કમલ લાત મારે છે, બોલને કિક મારે છે, ઓકે, લાત મારે છે પણ ચૂકી જાય છે. શું કરે છે, એ બોલને આમ કિક મારે છે, કિક મારે છે પણ છટકી જાય છે પગ, ઓકે. તો જો શું કરે છે, મારે છે પણ ચૂકી જાય છે, ચૂકી ગયો. હવે બાબુ પણ પડી જાય છે, હવે પેલા આમ આમ કિક મારી ને, તો બાબુને એમ તો બોલ આવ્યો, તો બાબુ પડી ગયો, સમજો પડી. તો આ ભાઈ પડી ગયો, મતલબ આ ચૂકી ગયો, એટલે આ કમલ ગયો, પછી બાબુ પણ પડી ગયો. તો હવે શું કહે છે, બાબુ પણ પડી જાય છે, તો કોણ બોલને પહેલો ઝીલશે, મતલબ આ એક ગયો, આ એક ગયો, તો હવે બોલ કોની પાસે આવે, ઝલક પાસે, જય પાસે, સોરી. તો કોણ બોલને પહેલો ઝીલી શકશે, આ ઝલક ક્યારે, તો જો જય ના હોય તો, કેમ કે લાઇનસરમાં ઉભા છે ને, જો ફરીથી પાછું કરું છું, સૌથી પહેલા બોલ, એની પાછળ કમલ, એની પાછળ જય, અને બીજો કોણ છે, બાબુ, અને પછી ઝલક, ઓકે. કમલ ગયો, આ ભાઈ પડી ગયો, તો હવે બોલ આની પાસે આવશે, અને પછી જો આ ના હોય તો ઝલક પાસે આવે, તો પણ કોની પાસે આવશે, જય પાસે. તો આન્સર શું આવે, સી. દિમાગ માંગી લે ભાઈ ક્વેશ્ચન, સમજો પડી. ચાલો નેક્સ્ટ, ઈલા 12 વર્ષની છે, છેલ્લા 3 વર્ષથી તેને કૂતરું પાળવું છે. ઈલા જે છોકરી છે એ 12 વર્ષની છે, છેલ્લા 3 વર્ષથી તેને કૂતરું પાળવું છે.
તો એને ડોગ ગમતા હશે એટલે કૂતરું પાળવું છે એવું કહે છે. પણ તેના વડીલોને લાગે છે કે એપાર્ટમેન્ટમાં કૂતરું શાંતિથી રહી શકે નહીં. હવે એપાર્ટમેન્ટમાં કન્ડિશન કેવી છે કે એક છોકરી છે, એને કૂતરું ગમે છે, કૂતરું પાળવું છે, પણ એના વડીલો એવું કહે છે કે આપણે એપાર્ટમેન્ટમાં રહીએ છે ને એટલે કૂતરું શાંતિ કૂતરાથી શાંતિ જળવાશે નહીં અને કૂતરું આપણા માટે અને બીજા માટે પણ થોડું ખલેલ પહોંચાડશે. એને બદલે તે પંખી એને બદલે તે એવું કહે છે કૂતરું શાંતિને એને બદલે તે પંખી લે તો કેવું, કૂતરું ના લે પણ એને એના બદલે પક્ષી પંખી લે તો કેવું આપણને પૂછે તો કેવું. ઓકે, તો ઈલાએ હજી નક્કી નથી કર્યું કે તેને કેવું પક્ષી લેવું જોઈએ. કન્ડિશન એવી છે કે ઈલા નામની છોકરી છે, એમને કૂતરું ગમે છે, એપાર્ટમેન્ટમાં રહે છે, એટલે વડીલો એવું કહે છે કે ભાઈ કૂતરું લેવાય નહીં, કેમ કે એ અશાંતિ ઊભી કરશે, એને પણ થશે ને બીજાને પણ થશે, તો બેટર કે તું કોઈ પક્ષી લઈ લે, પંખી લઈ લે. પણ ઈલા એવું હજુ નક્કી નથી કરી શકી કે મારે પક્ષી કે પંખી કયું લેવું, તો તમારે નક્કી કરવાનું છે કે શું કરવું જોઈએ ભાઈ. ચાલો, શું કહે છે, ઈલાના વડીલોને કૂતરા કરતા પક્ષી વધુ ગમે. ના, ખોટી વાત છે. આ શા માટે એને પક્ષી લેવાનું કીધું છે, કે કૂતરાને બી અશાંતિ થશે ને એના લીધે બીજાને પણ અશાંતિ થશે, એ ખોટું પડશે. ઈલાને પક્ષી ગમતું નથી, એને નથી લીધું એનું કારણ એવું થોડું છે કે એને નથી ગમતું, એ જજ નથી કરી શકી મારે કઈ વસ્તુ લેવી જોઈએ. તો આ પણ ખોટું ના થાય, આ પણ ખોટું પડશે. ઈલા અને તેના વડીલો એપાર્ટમેન્ટમાં રહે છે. આ બધું નાટક ક્યાંથી સર્જાયું છે કે કૂતરું નથી લેવું, પક્ષી લેવું છે, ક્યાંથી? તો એ લોકો એપાર્ટમેન્ટમાં રહે છે ને એટલે સમજા પડી. એક જો ફાર્મ હાઉસમાં રહેતા હોત તો કૂતરું રાખત ને પક્ષી રાખત ને ભાઈ બધું જ રાખતે. પણ અહીંયા પ્રોબ્લેમ કા છે, એપાર્ટમેન્ટમાં રહે છે, એકદમ ફિક્સ વાત થાય છે. તો આન્સર કયો આવે? સી. ચલો ડી પણ જોઈ લઈએ. ઈલા અને તેના વડીલો ઘર બદલવાના છે. આમાં ક્યાં વાત આવી ઘર બદલવાની? એક કૂતરા અને પક્ષીના લીધે ઘર બદલેવું હોય, સમજા પડી. તો વસ્તુ શું છે, એ લોકો એપાર્ટમેન્ટમાં રહે છે એટલે આ બધું વસ્તુ સર્જાયું છે. તો આન્સર કયો આવે? સી. ચલો આગળ વધીએ. પ્રશ્ન 16-18, અજાણી ભાષાના શબ્દો. શરૂઆતમાં અજાણી ભાષાના 3 શબ્દો અંગ્રેજીના અર્થ આપ્યા છે. પ્રશ્નોમાં આપેલી અંગ્રેજી શબ્દોને અજાણી ભાષામાં કયો અર્થ થાય છે? ભાઈ આવું મન વાંચતા નથી આવડતું, તમને આવડતું હોય તો મને કહેજો. પણ અહીંયા એટલી વસ્તુ કીધું છે કે અહીંયા શું આપ્યું છે, એક તો અહીંયા ફેર આપ્યું છે અને એક વોર્નિંગ આપ્યું છે. ઓકે, અહીંયા શું કરવાનું, આપણને ક્વેશ્ચન જે પૂછ્યો ને એને ટાર્ગેટ પહેલો. ફેર વેધર માટે અજાણી ભાષામાં કયો શબ્દ હશે? તો ફેર એક તો અહીંયા દેખાતો છે, સમજા પડી. બીજું વેધર અહીંયા દેખાતું છે, તો આપણને શબ્દ મળવા જોઈએ ફેર અને વેધર. ઓકે, તો અહીંયા કોમન શબ્દ હોય એને પહેલા ઉડાવી દઈએ. ઓકે, અહીંયા વેધરનું ખબર પડી જશે કે વેધર માટે કયો શબ્દ છે. જો અહીંયા રિપોર્ટ કોમન છે, અહીંયા પણ રિપોર્ટ કોમન છે, તો રિપોર્ટ અહીંયા બેમાં કોમન છે, તો એક કોડ અહીંયા બી કોમન હશે ને. અહીંયા શું છે, જો ગેરી મીટુ એવું કંઈક આપ્યું છે અને ગીલા ગેરી, તો અહીંયા જે ગેરી શબ્દ છે, જો આ બેમાં ગેરી શબ્દ છે, આ પણ કોમન છે. તો રિપોર્ટ માટે કયો શબ્દ હશે? તો રિપોર્ટ માટે ગેરી શબ્દ હશે. કયો? ગેરી. ઓકે, તો પછી જો આ ગેરી જતો રહ્યો, રિપોર્ટ માટે ગેરી શબ્દ જતો રહ્યો, તો વેધર માટે શું હશે? ગીલા શું હશે ભાઈ? ગીલા, વેધર ગીલા હોય ને એવું કહે છે. તો ભાઈ વેધર, તો અહીંયા જે છેલ્લો શબ્દ આવશે એ કેવો આવશે? ગીલા, સમજા પડી. ફેર વેધર ગીલા, તો અહીંયા શું આવે? વેધર એટલે ગીલા, તો ગીલા માટે જે છેલ્લે વેધર ગીલા દેખાતું એ કરવાનું. અહીંયા મીતા દેખાતું, આ નહીં આવે. અહીંયા મીઠું દેખાતું, આ નહીં આવે. ગીલા શબ્દ અહીંયા છેલ્લે આવ્યો, યસ, કેમ કે ફેર વેધરમાં વેધર બરાબર શું છે? ગીલા. તો એક જ દેખાતો છે, આન્સર કયો આવે એ લાંબુ વિચારવાનું જ નહીં, સમજા પડી ભાઈ. ઓકે, ચાલો પછી. આવું કંઈક આપેલું છે, પ્લેકેટા પાકી. ઓકે, એને શું કહેવાય? ફ્રૂટ કેક. અને વાંચે, ચલો. પાકી શિલાલેન, ઓકે, કેક વોક, ટ્રેટ ફાલેનન એટલે બટર કપ. ભાઈ આવું ભાઈ મને નહીં વાંચતા આવડતું, તમને આવડતું હોય તો કહેજો. કપ કેક માટે અજાણી ભાષામાં કયો શબ્દ આવે? કપ કેક. ચલો અહીંયા કેક માટે શબ્દ શોધી કાઢીએ એટલે આપણને ખબર પડે. અહીંયા આપેલું છે કેક અને અહીંયા આપેલું છે કેક, એટલે અહીંયા જે આપ્યું હશે એમાં છેલ્લે આપ્યું હશે અને અહીંયા આપ્યું હશે એમાં પહેલાં આપ્યું છે. તો અહીંયા આ પાકી શબ્દ અને અહીંયા પણ પાકી શબ્દ કોમન નીકળતું છે, તો કેક બરાબર શું થાય? પાકી. કેક બરાબર પાકી શબ્દ થાય. તો અહીંયા શું છે? કપ કેક. તો છેલ્લે આપણો કેક આવે છે ત્યાં શબ્દ કયો આવવો જોઈએ? પાકી. તો પાકી ક્યાં દેખાતું છે? તો અહીંયા દેખાતું નથી, અહીંયા દેખાતું નથી, અહીંયા દેખાતું નથી. એરો પાકી, સમજા પડી. ઓકે, તો આન્સર કયો આવે? ડી. સમજા પડે છે, ઇઝી જાય છે ને. ઓકે ચલો, નેક્સ્ટ. મગલા ઓપેર ને એટલે શું કહે છે? પીચ કોબલર. મગલા પોર્ટ એટલે પીચ જ્યુસ. મોગા ગ્રોબ એટલે એપલ જેલી. કેવો મસ્ત શબ્દો છે, આવા તો ચાઇના વાળાને ના આવડતા હોય, સમજા પડી. ઓકે ચલો જોઈએ.
એપલ જ્યુસ ને જ્યુસ માટે અજાણી ભાષામાં કયો શબ્દ આવે? ઓકે, અહીંયા એક એપલ શબ્દ આપ્યો છે અને જ્યુસ શબ્દ આપ્યો છે. ઓકે, જ્યુસ અહીંયા કસે આપણને ખબર પડવી જોઈએ. જો અહીંયા પીચ શબ્દ છે, અહીંયા પણ પીચ શબ્દ છે, તો કોમન કોમન જો અહીંયા આવતા છે મલગા મલગા, મતલબ શું છે? આ જે જ્યુસ શબ્દ છે તો એના માટે પોર્ટ શબ્દ આવતો હશે. કેમ? કેમ કે પીચ પીચ, તો મગલા મગલા, ઉડી ગયું. તો બાકી શું રહ્યું? પોર્ટ. તો પોર્ટ માટે કયો હશે? તો પોર્ટ માટે જ્યુસ હશે. તો આ જ્યુસ જે દેખાય છે ત્યાં પોર્ટ હોવું જોઈએ. તો જો ચેક કરીએ આપણે પોર્ટ કેટલામાં દેખાતું છે છેલ્લે, તો અહીંયા દેખાતું છે, અહીંયા દેખાતું છે, અહીંયા દેખાય છે, નથી દેખાતું, અહીંયા દેખાય છે, નથી દેખાતું. ઓકે, હવે અહીંયા શું છે? એપલ અને જેલી. તો એપલ શબ્દ, તો આગળ એમ ઓ જી એ એ, મોગા એવું કંઈક હોવું જોઈએ. એપલ કેમ કે આપણને શું કીધું છે? એપલ જ્યુસ. તો પહેલો શબ્દ એપલ માટે કયો હોય? મોગા. તો મોગા છે કસે? યસ, આરું મોગા. બીજામાં બાકી વધેલું આવતું ગ્રોપ, ગ્રોપ હતું. ગ્રોપ માટે તો કયો શબ્દ આવતો છે? જેલી. તો આન્સર કયો આવે? મોગા પોર્ટ. એ ઇઝ અ રાઈટ આન્સર. સમજ પડી? ઓકે, ચાલો નેક્સ્ટ. શું કહે છે? અલગ પડતા શબ્દ પર નિશાન કરો ભાઈ. ઓકે, કરો 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 કરો. હોસ્ટેલ, હોસ્ટેલ લાઈફ યાદ આવી ગઈ ને? ઓકે, ક્લબ, મારે કઈ બોલવું જ નથી ભાઈ. ઇન અને હોટલ, અલગ પડતો. હોસ્ટેલમાં રહી શકાય, ઇનમાં રહી શકાય, હોટલમાં રહી શકાય, ક્લબમાં રહી શકાય, રહેતા નહીં ભાઈ, તકલીફમાં મુકાઈ જશો. આન્સર આવે બી, અલગ. કયો છે ભાઈ? ક્લબ. ક્લબમાં રહી ના શકાય, બીજા ત્રણે ત્રણ વસ્તુમાં રહી શકાય. બરાબર છે? ઓકે, ચલો અલગ પડતા, અલગ પડતા શબ્દ પર નિશાન કરો. કોપર, બ્રાસ, પ્લેટિનિયમ અને ઝીંક. કોપર એક સ્વતંત્ર ધાતુ છે, પ્લેટિનિયમ એક સ્વતંત્ર ધાતુ છે, ઝીંક એક સ્વતંત્ર ધાતુ છે, બ્રાસ મિશ્ર ધાતુ છે. સમજણ પડી ભાઈ? બ્રાસ શું છે? મિશ્ર ધાતુ છે. બધી સેપરેટ ધાતુ છે, પણ આ જે છે એક મિશ્ર ધાતુ છે. તો અલગ કોણ આવે? બી 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 બી. સમજણ પડી ભાઈ? ઓકે, ચલો ધેટ્સ ઓલ. અહીંયા સુધી આપણું જે પાર્ટ ટુ છે, એચએસ નો જે પાર્ટ ટુ, એ ખતમ થાય છે. અને આગળ બી કીધું હતું, અને એ રીતે જો ટેટની તૈયારી કરો છો તો આ બુક તમને ઘણી રીતે ઘણા બધા માર્ગોમાં હેલ્પ થશે. એના માટે મેં તમને આગળ પણ કીધેલું છે કે આમાં સો મચ યુઝફુલ ઇન્ફોર્મેશન દીધી છે, બધા જ ક્વેશ્ચનને સોલ્વ આઉટ કરેલા છે. એટલે તમારે વધારે માથાપચ્ચી કરવાની નથી. માથાપચ્ચી ક્યાં કરવાની? જ્યાં તમારે એક્ઝામમાં જરૂર છે ત્યાં. અમુક જગ્યાએ વ્યર્થ તમારે સમય બગાડવાનો નથી. ઓકે, તો આ એક બુક છે. અને બીજી વસ્તુ શું છે? તો એક રીઝનિંગની બુક, રીઝનિંગની પણ બુક છે, જે તમે ખાલી ટેટની જે તૈયારી કરો છો એ તો તમને આગળની બુકમાં તમને ખબર જ છે, પણ એના સિવાય સાથે સાથે બીજી બી તૈયારી કરતા હોય તો આ બુક પણ તમને એક યુઝફુલ થશે. આ નોટ ઇવન તમને ક્લાસ 3 જીપીએસસી સુધી પણ આ કામ લાગશે. તો આ બુકને પણ એક વખત જોઈ લો. અને બીજું પણ બુકની તમારે વધારે જરૂર હોય તો આપણી પાસે સો મચ ઇન્ટેલિજન્ટ, સો મચ ઇન્ફોર્મેશનવાળી બધી જ બુક અવેલેબલ છે. તમે બસ બુક સ્ટોલ પર જાઓ અને ઓર્ડર કરો, અથવા ઓનલાઈન પણ પરચેસ કરી શકો. અને તેમ છતાં જો કન્ફ્યુઝન હોય કે કયા કોર્સ માટે મારે કઈ કઈ બુક લેવી જોઈએ, હું તલાટીને ટાર્ગેટ કરું છું કે હું ડીવાયએસઓને ટાર્ગેટ કરું છું, તો મારે કઈ બુક લિસ્ટ લેવી જોઈએ, તો એક વખત કોલ કરો તો તમને કહી દેશું, તમને જાણ કરી દેશું કે આ આ બુક તમને યુઝફુલ થઈ શકે, તો તમે બુક પણ લઈ શકો. અને આ બધી બુકની ઇન્ફોર્મેશન તમને વારે વારે અમે ટેલિગ્રામ પર પણ આપીએ છીએ કે એટલી એટલી બુક લેશો તો આ એક્ઝામ માટે તમને યુઝફુલ થશે. તો આ યુવા ફાઉન્ડેશનનું આપણું જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ અમે છીએ, ત્યાં બી ઇન્ફોર્મેશન મૂકીએ છીએ. બીજે ક્યાં છીએ? તો ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક પર છીએ. બસ તમે સ્ટે ટ્યુન કે અમને અમારી સાથે જોડાયેલા રહ્યો અને અમારી સાથે જોડાયેલા રહ્યો. અને અમારું બી એક મોટિવેશન તમે છો. એના માટે તમારે શું કરવાનું છે? તો ભાઈ, અમારા વિડીયોઝ જે ગમતા હોય તો તમારે લાઇક કરવાના છે, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, અને આ યુઝફુલ ઇન્ફોર્મેશન જે પ્રશ્નોતરી છે એ બીજાને ફોરવર્ડ પણ કરવાના છે. બસ તમારી તબિયતનું ધ્યાન રાખજો. અલવિદા દોસ્તો, નેક્સ્ટ જે લાસ્ટ પાર્ટ બાકી છે એ બસ ટૂંક સમયમાં લઈને આવીએ છીએ. થેન્ક યુ સો મચ.